लोकसभा चुनाव के मद्देनजर गुजरात भाजपा के प्रदेश अध्यक्ष सी आर पाटिल गुजरात के वडोदरा शहर आए और यहां उन्होंने कार्यकर्ताओं को संबोधित किया। लोकसभा चुनाव के मद्देनजर गुजरात के वडोदरा में भाजपा का बूथ प्रमुख सम्मेलन आयोजित किया गया, जिसमें बड़ी संख्या में भारतीय जनता पार्टी के नेताओं और कार्यकर्ताओं की उपस्थिति रही। बूथ प्रमुख सम्मेलन को गुजरात के प्रदेश भाजपा अध्यक्ष सी आर पाटिल ने संबोधित किया। इस मौके पर भारतीय जनता पार्टी की ओर से रंजन मैन भट्ट, राजेंद्र त्रिवेदी, लोकसभा प्रत्याशी डॉ. हेमांग जोशी, विधायकों, नगर सेवकों, मेयर पिंकी सोनी समेत के नेताओं की उपस्थिति रही। साथ ही प्रदेश स्तरीय नेताओं में प्रदीप सिंह जाडेजा, गोर्धन जड़फिया और भारतीय जनता पार्टी के अध्यक्ष सी आर पाटिल उपस्थित रहे। अपना उम्मीदवार के कार्यकर्ता करेली नानी मोटी भूलों ने माफ करीने मोदी साहब ने जीतवाना छे, मोदी साहब ने मत आपवाना छे, एवी भावना साथे एमने मतदान कर्यु अने एटला माटे आपणे 156 पर पहोंची सक्या। एमां जो तो जो कोईने जाय छे तो अहीं बेठेला सौ भाईओ बहेनो कार्यकर्ताओ आप सौने जाय छे, પણ છતાં કોઈ જગ્યાએ આપણે ગયા વખતે ચૂક રહી ગઈ। હું જયારે નેશનલ એક્ઝિક્યુટિવમાં મને ગુજરાત રિપોર્ટિંગ કરવાનું આવ્યું ત્યારે પણ મેં કહ્યું હતું કે મારી આંખમાં આંસુ નથી દેખાતા, પણ હૃદય રડે છે કે 156 પર અટકી ગયા। આ વાત તમારે એટલા માટે પણ સમજવી પડે કે આ પાર્ટી જયારે ઝડપમાં વાત કરું છું અમને, આ પાર્ટી આ વિધાનસભાના ઇલેક્શનમાં 40 લાખ કુલ મત મળ્યા હતા, કોંગ્રેસને કુલ મળીને 80 લાખ મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને કુલ મળીને 1,68,00,000 મત મળ્યા હતા। કોંગ્રેસ કરતા 88 લાખ ની લીડ હતી અને આપ કરતા 1,28,00,000 ની લીડ હતી, અને છતાં આપણે ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા, ક્યાં ચૂક હતી આપણી। અને એના માટે મારે આપને એક વાર્તા કહેવી છે। એ ગામમાં શ્રાવણ મહિનો હતો, શ્રાવણ સોમવાર આવતો હતો, આગલા દિવસે બધા ગામ લોકો ભેગા થયા અને બધાએ નક્કી કર્યું કે કાલે બધા સવારે 1 લોટી દૂધ માધવ પર ચડાવશે। લોટો નહીં, ખાલી લોટી ચડાવવાની હતી, પણ એક ભાઈને વિચાર આવ્યો કે આખું ગામ દૂધ ચડાવવાનું છે તો હું પાણી ચડાવ્યા તો ક્યાં ખબર પડવાની છે। પણ સવારે થયું એવું કે માધવ પર લોટીમાં પાણી ચડ્યું, દૂધ કોઈ ચડાવ્યું જ નહીં। આ વિધાનસભામાં પણ એવું થયું કે બધા સીટ જીતવાના છે, બધા કામ કરે છે, હું મારી લોટીમાં પાણી ચડાવ્યું તો ક્યાં ખબર પડશે, હું કામ નહીં કરી તો શું ખબર પડશે। એને કદાચ આરસ કરી હશે, એને કદાચ એના મનમાં જે કોઈ નેગેટિવ ભાવના હશે એના કારણે એને જે ભૂલ કરી કાર્યક્રમ હોય કોઈ પાણી ના ચડાવે એવો સંકલ્પ તમારે બધાએ કરવાનો છે।